तो જોવા ન મળી પરંતુ ટીમ ઇન્ડિયાએ વાનખેડે ટેસ્ટ પહેલા માસ્ટર બ્લાસ્ટરને ગ્રાન્ડ ગિફ્ટ આપી. સિરીઝનો મેઈન હીરો તો માસ્ટર બ્લાસ્ટર છે, પરંતુ ઈડન ગાર્ડન પર ટીમ ઇન્ડિયાની જીતના ત્રણ હીરો રહ્યા, રોહિત શર્મા, આર અશ્વિન અને લોકલ બોય શમી અહેમદ. કોલકાતામાં ભારતીય બોલિંગ લાઇનઅપ સામે કેરેબિયન થયા ડેડ. કરના તો બહોત મુશ્કિલ છે, થોડા સા ચોકા દિયા ઉને. સચિનને ટીમ ઇન્ડિયાની સ્પેશિયલ ગિફ્ટ, માત્ર ત્રણ દિવસમાં જ ઈડન ગાર્ડન ટેસ્ટ નો ફેંસલો. સચિનની ફેરવેલ સિરીઝની ટીમ ઇન્ડિયાએ ધમાકેદાર શરૂઆત કરી છે. મેચના ત્રીજા જ દિવસે ટીમ ઇન્ડિયાએ ઇનિંગ અને 51 રનની જીત સાથે બે મેચની સિરીઝમાં 1-0 સરસાઈ મેળવી લીધી છે. ત્રીજા દિવસે બંને ટીમની કુલ 14 વિકેટ પડી. આ સાથે જ વેસ્ટ ઇન્ડિઝની બીજી ઇનિંગ માત્ર 168 રનમાં સમેટાઈ ગઈ. પ્રથમ ઇનિંગમાં ભારતે નોંધાવ્યા 453 રન. અશ્વિને ફટકારી બીજી ટેસ્ટ સદી. અશ્વિન રોહિત વચ્ચે 270 રનની ભાગીદારી. ઉઠા કે તે મારા હે ઓર હુક કિયા હે પુલ કિયા હે બેક ફૂટ પે સચિન તેંડુલકર કી તરહ ઓન ધ ટો. વિન્ડીઝ બીજી ઇનિંગમાં 168 રનમાં ઢેર. આખરી વિકેટ એક ઓર કોઈ ટેલેન્ડર ઇસ પ્રકાર કી ગેંદબાજી કા સામના નહીં કર સકતા. શમી અહેમદે લગાવ્યો વિકેટ નો પંજો. કરા દિયા और फिर ये रिवर्स स्विंग का एक और नमूना पेश किया शमी ने. सैमुअल्स का विकेट दिया और फिर रामदीन इनसाइड एज अंदरूनी भाग लगा बल्ले का और विजय की हुई गेंद और फिर बोल्ड हुए अनप्लेएबल गेंद. टप्पा खा के लेट इन स्विंग, टप्पा खा के जो अंदर आई गेंद बहुत ही बढ़िया और ये लगातार करते चले गए मोहम्मद शमी के क्या कहने के दौरान विकेटों पर गेंद मार दी. ये भी बहुत करीबी मामला था, बाल बाल बचे थे पर LBW अंपायर ने नहीं दिया, पर धोनी ने ये निशाना साध कर ये विकेट खड़े से रह गए. बैट भी थर्ड मैन से आया, गेंद अंदर की तरफ आ रही थी और मिडिल स्टंप पर जाके पांचवी सफलता शमी के नाम. शमी ने झड़पी मैच में कुल 9 विकेट. રોહિત શર્મા અને અશ્વિનની 270 રનની ભાગીદારી અને અશ્વિનની બીજી ટેસ્ટ સદીની મદદથી ટીમ ઇન્ડિયાએ 453 રન ખડક્યા. જવાબમાં એવું લાગતું હતું કે વિન્ડીઝ ટક્કર આપશે, પરંતુ ભારતીય બોલિંગ લાઇનઅપ સામે કેરેબિયન બેટ્સમેન્સનો ફિયાસ્કો થઈ ગયો. અશ્વિનની ફિરકી સામે કેરેબિયન ટોપ ઓર્ડર ફ્લોપ રહ્યો, તો શમી અહેમદની ધારદાર બોલિંગ સામે કેરેબિયન મિડલ ઓર્ડર સસ્તામાં સમેટાઈ ગયો. બીજી ઇનિંગમાં ભારતીય બોલર્સની તો એવી ધાક રહી કે વેસ્ટ ઇન્ડિઝના છેલ્લા 6 બેટ્સમેન ડબલ ફિગરમાં પણ ન પહોંચી શક્યા. પ્રથમ ઇનિંગમાં ખોટા નિર્ણયનો શિકાર બન્યા બાદ ક્રિકેટ ફેન્સ સચિનની બેટિંગની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ ટીમ ઇન્ડિયાના બોલર્સે સચિનને ત્રીજા જ દિવસે ગ્રાન્ડ જીતની ગિફ્ટ આપી દીધી. યાદગાર સિરીઝની યાદગાર ટેસ્ટ પણ ઘણી રીતે યાદ રહેશે. એક તો ભારતની શાનદાર જીત, તો સચિન ફેરવેલ સિરીઝમાં પણ ખોટા નિર્ણયનો ભોગ બન્યો. આ સિવાય રોહિત શર્મા અને શમી અહેમદે ધમાકેદાર સ્ટાઇલમાં ડેબ્યુ કર્યું, તો સચિનની ફેરવેલ ટેસ્ટ પહેલા એક ગ્રાન્ડ જીત જરૂરી હતી, કેમ કે હવે બીજી અને અંતિમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા વધુ છૂટથી રમી શકશે અને માસ્ટર બ્લાસ્ટરને તેના હોમ ગ્રાઉન્ડ પર એક ગ્રાન્ડ ફેરવેલ આપવાનું પ્લાનિંગ કરશે. સ્પોર્ટ્સ ડેસ્ક, GSTV. તો આવો જોઈએ વેસ્ટ ઇન્ડિઝની ટીમે બીજી ઇનિંગમાં કઈ રીતે વિકેટો ગુમાવી. कौन भी बाहर की तरफ था और उनसे बहुत दूर थी गेंद, ऑन साइड पर पुल करना तो बहुत मुश्किल, शायद थोड़ा सा चौंका दिया उन्हें. अभी तक टर्न करवा रहे थे, फिर एंगल का सही इस्तेमाल किया उन्होंने और वहां से गेंद को सीधा किया. निसंदेह अंपायर ने उन्हें बरकरार दिया और फिर ये रिवर्स स्विंग का एक और नमूना पेश किया शमी ने. सैमुअल्स का अच्छा खेल रहे थे, एक जीवनदान मिल चुका था पर ये कट मारा और सीधा रोहित के हाथ. ये चौथी विकेट थी.
और फिर रामदीन इनसाइड एज अंदरूनी भाग लगा बल्ले का और अंदर आती हुई गेंद और फिर बोल्ड हुए अनप्लेएबल गेंद टप्पा खाके लेट इन स्विंग टप्पा खाके जो अंदर आई गेंद बढ़िया और ये लगातार करते चले गए मोहम्मद शमी के क्या कहने के दौरान विकेटों पर गेंद मार दी ये बहुत करीबी मामला था बाल बाल बचे थे पर LBW अंपायर ने नहीं दिया पर धोनी ने ये निशाना साध कर ये विकेट और फिर बेस्ट थोड़े से गड़बड़ा गए थे उनका संयम गड़बड़ा गया था और आखिरी विकेट है और कोई टेलेंडर इस प्रकार की गेंदबाजी का सामना नहीं कर सकता और कॉटरल तो बिल्कुल ही खड़े से रह गए बैट भी थर्ड मैन से आया गेंद अंदर की तरफ आ रही थी और मिडिल स्टंप पर जाके पांचवी सफलता तो वेस्ट इंडीज ने बीजी इनिंग 168 रन मात समेटाए गए आ साथे भारतीय टीमे इनिंग ने 51 रन थी धमाकेदार जीत नोंधावी फेरवेल सीरीज नी एक धमाकेदार शुरुआत आंगे चर्चा करवा आपणी साथे GSTV स्टूडियो में छे किराट दामाणी भगीरथ ठाकुर अने हितेश पटेल त्रणेय महानुभावोनुं GSTV स्टूडियो में स्वागत छे सौप्रथम किराट एक ग्रांड जीत सचिन नी फेरवेल पहला एक वेटिंग हतुं के सचिन बीजी इनिंग में बेटिंग करवा उतरशे परंतु त्रण ज दिवस में एक फेसलो टेस्ट मैच नो अने बोलिंग जे स्लो टर्नर विकेट पर भारतीय बॉलरों नी थाक रही एमां कोई बेमत सी प्रवीण आ सीरीज ना रिजल्ट माटे तो आई थिंक आपने इट वाज क्वाइट ऑब्वियस के इंडिया नी फेवर में ज आ सीरीज टिल्टेड हती 75-25% ना रेशियो में पण यू नो जे फाइट वेस्ट इंडीजे आपी आ मैच स्टार्ट थई त्यारथी तेना कॉन्टेक्स्ट में जे पॉजिटिव इंडिया माटे थयुं छे ते थयुं छे के जे रोहित शर्मा ना अने शामी ना डेब्यू में जे लोकोए परफॉर्मन्स कर्या छे कारण के यू नो अहींयाथी एक नवुं जनरेशन क्रिकेट नुं स्टार्ट थशे तेवुं लागी रह्युं छे आफ्टर टेंडुलकर इज डिपार्टेड अने તે સંજોગોમાં વિરાટ કોહલી ને ચેતેશ્વર પૂજારા જોડે જે મિડલ ઓર્ડરમાં એક જે પાંચમા છઠ્ઠા નંબરે એક જે જગ્યા પડતી હતી તો જે તે જગ્યામાં રોહિત શર્મા જો હવે ફિટ ઇન થાય કારણ કે વન ડેમાં તે ટેરિફિક ફોર્મ અત્યારે હિટ કરી રહ્યો છે અને જો લોંગર વર્ઝનમાં બી તે એક કન્સિસ્ટન્ટ મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે જો પોતાની જાતને એસ્ટાબ્લિશ કરી શકે યુ નો ગિવન ધ ટેલેન્ટ દેટ હી હેઝ કારણ કે જે રીતે તે બેટિંગ કરે છે તે રીતે કદાચ વર્લ્ડના દરેક જગ્યાએ તે રન કરી શકશે તેવું લાગી રહ્યું છે કારણ કે તે લેટ રમે છે તેનો બહુ હેડ સ્ટિલ્ડ રહે છે અને ઓવરઓલ યુ નો જલ્દી પોઝિશનમાં આવી જાય છે અને તે બહુ જરૂરી હોય છે કોઈ બી બેટ્સમેન માટે જ્યારે સબકોન્ટિનેન્ટની બહાર રમે અને પૂજારા અને કોહલીને બેકઅપ કરવા માટે ધોની પહેલા એક નંબર જે ખાલી હતો તે નંબર મારા હિસાબે અહીંયા સ્લોટ ભરાઈ જશે અને શામી અહેમદે એક ટેરિફિક સ્વિંગ બોલિંગનું આજે ઉદાહરણ આપ્યું છે જાવગલ શ્રીનાથે છેલ્લી 1996માં આફ્રિકા સામે અમદાવાદમાં એક જે ટેસ્ટમાં જે 6 વિકેટ કાઢી હતી તેના પછી ખરેખર એક પહેલી વાર રિવર્સ સ્વિંગ જો જોવા મળ્યું હોય તો તેનો બેસ્ટ યુઝ કર્યો છે આજે શામી અને ધોનીએ તેનો બહુ રાઇટલી યુઝ કર્યો પહેલા 3 ઓવરનો સ્પેલ આપ્યો અને પછી બોલને જૂનો થવા દીધો અને પછી જ્યારે વિકેટમાં રિવર્સ સ્વિંગ ચાલુ થયા ત્યારે શામીને ફરી વાર ઇન્ટ્રોડ્યુસ કર્યો અને એક યુ નો રિઝલ્ટ પોઈન્ટ ઓફ વ્યુથી ઇટ્સ નોટ અ બિગ થિંગ પણ જે રીતના રિઝલ્ટ આપણને મળ્યું છે તે રીતના આપણા નવા છોકરાઓ જે રીતના એક્સપોઝ થયા છે અને જે પરફોર્મન્સ કર્યું છે તે આઈ થિંક બહુ પોઝિટિવ છે તો ત્રણે જ દિવસમાં મેચનો ફેસલો અને બોલિંગ લાઇનઅપને આ શ્રેય જાય છે ભગીરથજી શમી અહેમદની વાત કરે શોર્ટ ફોર્મેટ બાદ એક ચાન્સ મળ્યો અને 3 દિવસમાં જે લોકલ બોયે પરફોર્મન્સ કર્યું છે અને જે સ્ટાઇલથી શમી અહેમદ બોલિંગ કરે છે ફ્યુચર બ્રાઇટ છે શમી અહેમદ એ સીમનો બહુ સારો ઉપયોગ કરે છે શમી અહેમદ બોલને બેટ્સમેનની ઉપર નાખે છે અને એનો જો બોલિંગ ચાર્જ જોવામાં આવે તો એ ફ્રેમની બહાર દેટ મીન્સ કે સ્ટમ્પની બહાર બહુ ઓછા બોલ નાખે છે ને એ રિવર્સ સ્વિંગ કરવા માટે એનો હાથ બહુ જ સ્ટેડી છે અને રિવર્સ સ્વિંગ કરતી વખતે એ શોલ્ડરને જરા બી મારતો નથી નેચરલ જે રીતે આઉટસ્વિંગ નાખે છે એ જ રીતે રિવર્સ સ્વિંગ માટે ખાલી આંગળાનો ઉપયોગ કરીને એ બોલને થોડું પ્રેશર આપી અને બોલને અંદર આવવા દે છે સેકન્ડલી એ એક્સ્ટ્રા બાઉન્સ લેવા ટ્રાય કરતો નથી ને લેફ્ટ હેન્ડર્સને એ જે રીતે ઓફસ્ટમ્પ પર બોલ નાખીને ટેન્ટિવી અથવા તો એને ડ્રો કરે છે બહાર એ બી એની એક ખાસિયત છે એ કલકત્તાનો છોકરો છે એને ખબર છે કે વિકેટમાંથી કેટલો બાઉન્સ મળશે મને અને કેટલો લઈ શકાશે આપણે ડિસ્કશન કર્યું હતું એ પ્રમાણે વિકેટ ધીમે 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 ફોર્મ થતી ગઈ આ વિકેટ એવી ખરાબ નહીં હતી પરંતુ વેસ્ટ ઇન્ડિયન્સોએ 123 બે વિકેટ પછી જે ઇરિસ્પોન્સિબલ બેટિંગ કરી અને એવું નથી કે આપણે ક્રેડિટ આપણા બોલર્સને લઈ લઈએ પણ એ લોકો ઇરિસ્પોન્સિબલ બેટિંગ કરી છે આપણા બોલર્સોએ ફ્રેમમાં બોલિંગ કરી છે અને સાથે સાથે રોહિતને ક્રેડિટ આપવી જોઈએ કે એને માટે જે
एक डाउट हतो ए डाउट हवे क्लियर थई गयो छे अने एनी साथे शमी अहमद आपणी जे पेस बॉलर्सनी जे बेन्च कहेवाय एमां ए सातमो बॉलर एड थयो सी दिस इज अ फर्स्ट टाइम के इंडिया ने पेस बॉलर्सनी हूँ अत्यारे नाम नथी गणावतो पण आ सातमो बॉलर छे के जे इंडियाना पेस बॉलर्सना बेन्चमां आवी गयो स्पिनर्स आवे एनी जग्याए आपणी पासे पेस बॉलर्स वधारे छे ए बी सारी वस्तु छे ने एक वस्तु हवे देखाय के हवे कोई भी बॉलर के बेट्समेन ए एना नाम पर नहीं रमी सकते जे रीते किराटे कह्युं एम के एक स्लॉट भराई गयो एज रीते मारुं भी मानवुं छे के आपणने जाहिर खाननी जग्याए बे ऑप्शन मळ्या एक उनडकट अने बीजो शमी तो विकल्प जनरेट थई रह्या छे जेम जेम पेस डिपार्टमेंट मां तमे कह्युं सातमो बॉलर शमी अहमद छे विकल्प जनरेट थई रह्या छे हितेश भाई चार मुख्य बॉलर साथे रमी रही हती टीमे आसान न हतुं परंतु जे प्रमाणे छठा नंबर नी जे जवाबदारी रोहित शर्माए निभावी अने एक ऑलराउंडर नी जे कमी हती अश्विने पूरी करी बन्नेनो कदाच जीतनो श्रेय जाय तो आ बन्ने बेट्समेन अने बॉलिंग मां जे प्रदर्शन थयुं तो तेने कही शकाय बे दिवस पहला आपणे प्रवीण जाने चर्चा करी हती तारे आज वात हती के भाई आ रीते टीमनुं सिलेक्शन करवामां आव्युं तारे मैं एम कह्युं के ज्यारे धोनीए पोते टीम मेनेजमेंटने ज्यारे डिस्कस कर्युं होय तारे विकेट जोईने अने एनी स्ट्रेन्थ जोईने रोहित शर्माना फॉर्मने जोईने टीमनी जे पसंदगी करवामां आवी એ ધોનીનો દાવો ખૂબ મજબૂત આજે પુરવાર થયો છે. તમે જુઓ પહેલે દિવસથી વેસ્ટ ઇન્ડિઝ જ્યારે 138 બે વિકેટ હતી અને ટીમની બરાબર મજબૂત થઈ પકડ ઉપર હતી અને પછીના એકદમ 238ની અંદર 234ની અંદર આખી વેસ્ટ ઇન્ડિઝની ટીમ આઉટ થઈ જાય છે અને પછી એ રીતે ઇન્ડિયાની વિકેટો પણ 80 રનની અંદર 4-5 વિકેટ જ્યારે પડી જાય છે તે વખતે રોહિત શર્મા અને આર અશ્વિન તમે જુઓ આર અશ્વિનનો ટ્રેક રેકોર્ડ જુઓ એ 17 કે 18 મેચ રમ્યો છે અને 800 જેવા રન કરી અને એને ઓછામાં ઓછી લગભગ 60-70 ઉપર વિકેટો એને લીધેલી છે. ત્યારે આર અશ્વિન એક એવી જગ્યાએ આપણને પૂરી આપી છે કે બેટ્સમેનનો ક્રમ આપણે 7મા-8મા નંબર સુધી આપણી પાસે મજબૂતીથી રમી શકીએ એ બહુ મોટી વાત છે. અને રોહિત શર્માની જે બેટિંગ છે એ કિરાટે કીધું કે સબકોન્ટિનેન્ટલમાં તમે જ્યારે જાઓ આજે રોહિત શર્માની જે એ ડેબ્યુમાં 178 રન એને જે કર્યા એના શોર્ટ્સ તમે જુઓ વેસ્ટ ઇન્ડિઝે તો પોતાની નબળાઈ એની દેખાઈ જ ગઈ છે કારણ કે વિકેટ એવી ખરાબ નથી અને જે રીતે અશ્વિન અને રોહિત શર્મા રમ્યા આજની બારી ગઈકાલ અને આજે જે રીતે રમ્યા હું ધારત તો વેસ્ટ ઇન્ડિઝ આપણે ધારીએ તો વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનો ઇવન ચંદ્રપોલથી લઈને ચંદ્રપોલે ભૂતકાળમાં પણ મેચો બચાવેલી છે પણ જે રીતે ગેઇલ અને પોવેલને બધાએ જે રીતે પોતાની વિકેટો ફેંકી છે હું માનું છું કે હજુ એ લોકો વન ડેના ટ્રેન્ડ ઉપર રમી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે અશ્વિન અને રોહિત શર્મા આ બંને ઇન્ડિયન ખેલાડીઓ એવા છે કે જેમણે પુરવાર કરી આપ્યું છે અને અશ્વિને બહુ જ વખત પછી એક એવો ક્રિકેટર ઇન્ડિયાને મળ્યો છે કે જે ખરેખર એક એને પોતે જે રીતે આજે બોલિંગ કરી છે એને ખરાબ સ્પોર્ટ્સની અંદર જે જગ્યા હતી ત્યાં ઘડી એને બોલ નાખી રાઉન્ડ ધ વિકેટ નાખી અને બેટ્સમેનોને જે મુશ્કેલી ઊભી કરી છે એ જ રીતે શમીએ જે બોલને રિવર્સ સ્વિંગ કરી અને સીમ ઉપર જ્યારે બોલ નાખવાનું એને કહ્યું અને એને સૌથી મોટી પહેલી ઇનિંગ કરતાં બીજી ઇનિંગમાં એની લાઇન લેન્થ જુઓ તમે એને હંમેશા પોતાની આખી બોલિંગની લાઇન લેન્થ એટલી અપ ટુ ડેટ રાખી કે કોઈ જગ્યાએ રૂમ જ ન આપી વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેનોને અને તેથી હું માનું છું કે એક ઇનિંગ અને આ 51 રનની જે જીત મળી છે આપણને એ ખૂબ પ્રશંસાને પાત્ર છે અને આ જ રીતે ભારતનો દબદબો ક્રિકેટની અંદર આવનારા દિવસોમાં સાઉથ આફ્રિકા સામે જ્યારે આ સિરીઝ આપણે રમવાની છે વન ડે ને 2020 ત્યારે હું માનું છું કે આ બધી જ વસ્તુનો ચોક્કસ આપણને લાભ મળશે. તો અશ્વિનનો રોલ ક્રુશિયલ હતો કેમ કે ભારતીય ટીમ ચાર બોલર સાથે રમી રહી હતી અને બીજી વાત કે ભારતીય ટીમમાં એક ઓલરાઉન્ડરની કમી હતી જે અશ્વિને પૂરી કરી. કિરાટ જે 7મા નંબર માટેનું પ્લેસ છે જે ઘણા ટાઈમથી ઇન્ડિયન ટીમને ઓલરાઉન્ડર નથી મળ્યો પરંતુ અશ્વિને જે સિચ્યુએશનમાં બેટિંગ કરી છે જે સ્ટેન રોહિત શર્માને જરૂર હતી કેમ કે જે સ્ટેન રોહિત શર્માને ન મળ્યું હોત તો આ કદાચ 3 દિવસમાં મેચનું રિઝલ્ટ ના આવ્યું હોત. પ્રવીણ હું આઈ વુડ નોટ ગો ઓવરબોર્ડ ઇફ આઈ વોઝ ઇન ધ ટીમ મેનેજમેન્ટ અને હું અશ્વિનને કદાચ 8 નંબરે જ રમાડ્યા કરું કારણ કે 7 નંબરનો એક એવો સ્પોટ છે કે જ્યાં બેટિંગ ઓલરાઉન્ડરની જરૂર હોય છે અને અશ્વિન પર જે દિવસથી તમે ઓલરાઉન્ડરનું ટેગ મારીને બેટિંગનું પ્રેશર આપશો ત્યારથી તમે તેની પાસેથી તેની બોલિંગ જે 100% એક્સપેક્ટ કરો છો તે લઈ લેશો કારણ કે વોટ વી એક્સપેક્ટ આઉટ ઓફ અશ્વિન ઇઝ નોટ 100 ઓલ ધ ટાઈમ્સ. આપણે એની પાસે 5 વિકેટ એક્સપેક્ટ કરીએ છીએ કારણ કે આપણો એસ બોલર છે અત્યારે. એટલે ઇટ્સ ગ્રેટ ટુ હેવ સમબડી લાઈક અશ્વિન એટ નંબર 8 પણ 7 નંબરનો જે સ્પોટ છે ઇન એબસન્સ ઓફ તેંડુલકર જ્યારે પ્રમોટ થાય વિરાટ કોહલી 4 નંબરે અને જો 5 નંબરે રોહિત બેટિંગ કરે અને 6 નંબરે જો કોઈ પ્યોર બેટ્સમેન આપણને ના મળે ને ધોની બેટિંગ કરે તો 7 નંબરે રવિન્દ્ર જડેજા આઈ મટીરિયલ પણ તે ટાઈપનો ઇફ યુ આર પ્લેઇંગ આઉટસાઇડ ઇન્ડિયા તો કદાચ ઇરફાન પઠાન કે જે થોડી સીમિંગ ઓલરાઉન્ડર હોય કારણ કે જ્યારે સીમિંગ ઓલરાઉન્ડર ટીમમાં હોય ત્યારે આઉટસાઇડ ઇન્ડિયા રમતો હોય ત્યારે તમને એક હેલ્પ મળતી હોય છે કારણ કે વિકેટ્સ સીમર્સને ફેવર કરતી હોય છે
તેવો જો કોમ્બિનેશન ઇન્ડિયાને મળે તો કપિલ દેવ પછી જે સાત નંબરનો જે સ્પોટ છે તે અત્યાર સુધી આપણને મળ્યો નથી. તો એક અત્યારે એક જગ્યા છે કે સારો સ્વિમિંગ ઓલરાઉન્ડર જો સાત નંબરે મળી જાય તો આઠ નંબરે ભલે અશ્વિન બેટિંગ કરે, કારણ કે તેનું ફોકસ આપણા માટે, જેમ કુંબલે ઓવરસીઝ રમતા ત્યારે કુંબલે વિકેટ જે લેતો હતો તેના હિસાબે આપણે ગાંગુલીની કેપ્ટનશીપમાં ઘણી બધી મેચો જીત્યા ઓવરસીઝ ઓસ્ટ્રેલિયાથી જે સ્ટાર્ટ કર્યું તે, કારણ કે કુંબલે સ્ટાર્ટેડ ડુઈંગ વેલ એઝ અ સ્પિનર અબ્રોડ. અશ્વિન જો એ ફોકસ કરે ને ઇફ ઈ ટ્રાઇઝ ટુ બી ધ બેસ્ટ બોલર ફોર નેક્સ્ટ, ઇઝ ઓનલી 27, જેમ હિતેશભાઈએ કીધું તેમ 17 મેચમાં તેને 96 વિકેટ લઈ લીધી છે અને 800 પ્લસ રન્સ કર્યા છે, જે બોથમને તેને ઓલમોસ્ટ ઓવરટેક કરી લીધો છે. એના પર એ પ્રેશર ના મૂકીને એને જો સારી બોલિંગ કરવા દઈએ તો આઈ થિંક ઇન્ડિયન ટીમનું ફ્યુચર અત્યારે સારું દેખાઈ રહ્યું છે. એક પોઈન્ટ હું અહીંયા કરવા માંગીશ કે વેસ્ટ ઇન્ડિઝની ટીમે યુનો આ મેચમાં ચાન્સીસ હોવા છતાં બી એ ચાન્સીસને ઉપાડ્યા નથી. કદાચ આજ ઇંગ્લિશ ટીમ હોત, જો પીટરસન, ઇયન બેલ, એલિસ્ટર કુક અને એ કંપની હોત, તો કદાચ એટલું ઇઝીલી આ વિન ના મળત, આ સામી કદાચ આ સામી ના દેખાયો હોત. એટલે આપણે હજી બી વધારે ઉત્સાહમાં આવવાની જરૂર નથી, કારણ કે આપણે એક બહુ મોટી સિરીઝ ઇંગ્લેન્ડ સામે હારી ચૂક્યા છે ઘર આંગણે, અને હજી બોલિંગ ડિપાર્ટમેન્ટમાં મારા હિસાબે ખાસી સ્કિલ, ક્વોલિટી અને એક્સપિરિયન્સની જરૂર છે. તો આજે જ મેદાન છે જ્યાં ઇંગ્લિશ ટીમ સામે ભારતીય ટીમ ટેસ્ટ હારી હતી અને સિનિયર્સના બેહાલ થયા હતા, પરંતુ ફેરવેલ સિરીઝમાં ટીમ ઇન્ડિયાએ ઇનિંગ અને 151 રનથી એક ધમાકેદાર જીત અને ફેરવેલ સિરીઝનું એક ધમાકેદાર શરૂઆત કરી છે. ત્રણેય મહાનુભાવો સાથે આગળ પણ ચર્ચા શરૂ રહેશે, પરંતુ જીએસટીવીમાં હાલ સમય થયો છે એક બ્રેક. मिली चाय का ब्लेंड जिसे बनाया है वाघ बकरी टी एक्सपर्ट्स ने, जो रहे 12 महीने एक समान. तुम्हारे हाथ की चाय हमेशा एक जैसी बढ़िया. मिली चाय बुक्की, पत्ती और बारीक दाने के 5 किलो पैक, जो दे ज्यादा कप का वादा. वाघ बकरी उत्पादन. सर दर्द है, कोई गोली लाऊं? कोई भी गोली क्यों, सिर्फ सुपर वन एक्स्ट्रा. सर्दी सर दर्द की खास गोली सुपर वन एक्स्ट्रा. સચિનની ફેરવેલ સિરીઝ પરની અમારી વિશેષ રજૂઆતમાં ફરીથી આપનું સ્વાગત છે. ભારતે ઈડન ગાર્ડન ટેસ્ટમાં ઇનિંગ અને 51 રનથી જીત નોંધાવી છે અને 1-0 લીડ કરી રહ્યો છે ભારત. સમગ્ર મુદ્દે ત્રણ મહાનુભાવો સાથે ચર્ચા ચાલી રહી છે. ભગીરથજી, જે 6 અને 7 નંબરની જે પાર્ટનરશિપ હતી, જે સેન્ચુરી હતી, તેના આધારે ભારતીય ટીમે 3 દિવસમાં જીત નોંધાવી છે. શોર્ટ ફોર્મેટ સતત રમી રહી છે ભારતીય ટીમ, તેના કારણે હજી નથી લાગતું કે ટોપ ઓર્ડર જે છે, પુજારા ભલે એ સિચ્યુએશનમાં આઉટ થયો અને સચિનનું ડિસિઝન ખોટું હતું, પરંતુ હજી ટોપ ઓર્ડરે એ ફોર્મેટમાંથી બહાર આવવાની જરૂર છે. એક સમજો, કલકત્તાની વિકેટના જો તમે વિકેટ પડવાનું જો પેટર્ન જુઓ, રાધર ધ પેટર્ન રિમેન્સ દેટ ઓલ ધ વિકેટ્સ હેવ ફોલન ઓનલી ઇન ધ મોર્નિંગ ટાઈમ, દેટ ઇઝ ધ ફર્સ્ટ સેશન હેઝ ગિવન ધ મેક્સિમમ વિકેટ. હવે ચેતેશ્વર પૂજારાની, ધવનની વિકેટ જુઓ તો ધવનનો બોલ મારા હિસાબે થોડો પડીને શાર્પ અંદર આવ્યો. પૂજારો જ્યારે આઉટ થયો ત્યારે એ અપરકટ રમમાં ગયો, બોલ બોલીની અંદર આવતો હતો, બહુ ઇનિશિયલ સ્ટેજમાં બોલ એની આઈ સેટને થઈને શોર્ટ રમ્યો. લાઈક દેટ દે ટ્રાય ટુ પ્લે ધ શોર્ટ્સ વેર ધેર આઈ વોઝ નોટ ઇન. પણ ધવન અને વિજય બંને જણા, હું એમ કહું કે જે લોકો 30-30 રન કર્યા પછી જો આઉટ થાય તો દેવ નેગોશિએટેડ ધ બોલ્સ અને દેવ ડિપ્રાઇવ ધ ટીમ ઓફ દેર બિગેસ્ટ સ્કોર. એ જ વસ્તુ વેસ્ટ ઇન્ડિઝમાં બી થઈ, આપણામાં બી થઈ. હવે આપણે રોહિત ઉપર આવીએ. રોહિતે ઇનિશિયલી બહુ સ્લોલી એપ્રોચ કર્યો,
બહુ કોન્સન્ટ્રેશન થી એપ્રોચ કર્યો પણ એનો બોલ નો જે કોન્ટેક એરિયા હતો એ બિલકુલ બોલ બેટના મીટમાં હતો. ધ ફોર્મ વિચ ઇઝ હી વોઝ કેરિંગ ફોરવર્ડ આફ્ટર સ્કોરિંગ 200 ઇન અ વન ડે વોઝ સીન હિયર. સેકન્ડલી આ વિકેટ એને શૂટ થઈ ગઈ કે બોલ એટલો રેપિડલી બી નહીં આવતો હતો. એટ ધ સેમ ટાઈમ બોલ વોઝ કમિંગ ટુ એ હાઈટ કે જ્યાં એને ડ્રાઈવ મારવા માટે કે બોલર્સ બેગ ફેંકવા માટે કામ લાગતો હતો. હી યુઝ હિઝ ફીટ, એણે એના પગનો પૂરેપૂરો ઉપયોગ કર્યો. એ સીલિંગ ફોરને દબાઈને નહીં રમ્યો, નહીં તો સીલિંગ ફોર બોલ વેલી કેવરલી એણે એનો દૂસરાનો ઉપયોગ બહુ સારી રીતે કર્યો છે. એને દૂસરા મિડલ સ્ટમ્પ પર નાખીને બેટ્સમેનને કાયમ ગેસિંગ કરાવ્યો અબ્રેક અબ્રેકનું, અને એમાં ને એમાં એણે સચિનને એરમાં જ બીટ કરેલો. નહીં તો એરમાં બીટ જો નહીં થયો હોય તો સચિન આટલો ફોરવર્ડ નહીં આવે. આટલો ફોરવર્ડ નહીં આવે તો એના બેક લેગમાં છેક થાયની ઉપર બોલ આવ્યો. દેટ મીન ધ ડિસિઝન વોઝ કોન્ટ્રોવર્શિયલ, પણ હી ડિસીવડ સચિન વિથ ધ ડૂસરા ઇન ધ હેર. ઇવન મુરલી વિજય, અને સેમ વે મુરલી વિજય વોઝ ડ્રોન આઉટ એઝ યુ સે. પણ ધ હકીકત એવી રહે કે આપણા આ બેટ્સમેનોએ ત્યાર પછી રોહિતે અને અશ્વિને પોતાની જાતને એપ્લાય કર્યા. આ એક સારી ટીમનું એક દ્રષ્ટાંત છે કે વર્લ્ડના જ્યારે ઓસ્ટ્રેલિયાનો જ્યારે દાડો ચાલતો હતો ત્યારે એનો કોઈ બી બેટ્સમેન રમતો હતો. એ જ રીતે આપણા બી બોલરો હવે ખાલી આવીને ફટકા નથી મારતા, લોંગ હેન્ડલ નથી વાપરતા, પણ દે ઓલ્સો પ્લે ધ સિસ્ટમેટિક ક્રિકેટ, સાયન્ટિફિક ક્રિકેટ, એન્ડ દે પ્લે ઇન ધ વી. દેટ ઇઝ ધ બેસ્ટ પોઝિશન. અશ્વિનને રોહિતને જેટલી ક્રેડિટ આપીએ એટલી ઓછી છે. તો એના કારણે જ એ ભાગીદારી અને બસ સેન્ચુરીના કારણે એક મોટી પાર્ટનરશિપ અને એક મજબૂત સ્કોર ભગીરથજી આપણે ઈડન ગાર્ડન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં નોંધાવ્યો. સચિનની વાત આવી છે, હિતેશભાઈ ખોટા અમ્પાયરિંગનો ફરીથી ભોગ બન્યો છે. વાનખેડેની વાત કરીએ, ફરીથી સ્પિન ટ્રેક હશે. અહીંયા સુનિલ નારાયણે નથી રમાડ્યો ઈડન ગાર્ડન પર. સીલિંગ ફોર્ડ સારી બોલિંગ કરી રહ્યો છે. જો કદાચ સુનિલ નારાયણને રમાડવામાં આવે, સીલિંગ ફોર્ડ એટલે કે બે બોલર બેબી કદાચ વાનખેડે પર રમાડવામાં આવે, તો સચિન માટે પણ એક પડકાર છે કે વાનખેડેમાં હોમ ગ્રાઉન્ડ ઉપર એક સ્પેશિયલ ઇનિંગ રમવી. તમે જુઓ, સચિન જે રીતે આઉટ થયો અને જે રીતે સીલિંગ ફોર્ડનો જે બોલ હતો અને અમ્પાયરે જે રીતે જજમેન્ટ આપ્યું, પણ એ છતાં પણ આજે સચિન પોતે પણ છેલ્લા કેટલાક વખતથી જે કોન્ફિડન્સ એના એની ઇનિંગમાં દેખાતો હતો એ કોક ને કોક જગ્યાએ આપણે જોયો છે કે એ ટાઈમિંગ હવે સચિનના કંઈક ઘણી જગ્યાએ બેટ અને પેડ વચ્ચે ઘણી જગ્યાએ મેં જોયા છે. છેલ્લા 6-1 મહિનામાં ઘણીવાર બોલ વચ્ચેથી નીકળી અને આઉટ થઈ ગયો છે. સવાલ છે સીલિંગ ફોર્ડને રમાડ્યો અને એને જે રીતે બંને ઇનિંગમાં બોલિંગ કરી અને પહેલી ઇનિંગમાં, એ રીતે હું એવું માનું છું કે એને 5 વિકેટો જે રીતે લીધી છે એ રીતે બતાવે છે કે ભાઈ એમનું ડિસિઝન જે લીધું છે ટીમ મેનેજમેન્ટે એ યોગ્ય લીધું. ચોક્કસ એમને નારાયણને રમાડ્યો હોત તો હું માનું છું કે આ વિકેટ ઉપર એમને ચોક્કસ ફાયદો થયો હોત. આપણે પહેલે દિવસે પણ આ જ વાત કરી હતી કે નારાયણને પણ એમને રમાડવો જોઈતો હતો, પણ એમને લેફ્ટ આર્મ લેગ સ્પિનરને ટીમમાં કોમ્બિનેશનમાં એમને એડ કર્યો. હું માનું છું કે ટીમ મેનેજમેન્ટ જ્યારે કંઈક ડિસિઝન લીધું હોય, પણ સરવાળે તમે જુઓ તો વેસ્ટ ઇન્ડિઝે આખી મેચની અંદર એની જે નબળાઈઓ છે એ બધી બહાર આવી છે, અને સાથે સાથે જે રીતે 200 રનનો જે આપણે લીડ મેળવ્યો છે એનાથી આપણા ઇન્ડિયાના બોલરોને અને અને ટીમના પ્લાનિંગને એક નવો જુસ્સો મળ્યો, અને કેટલા ફ્રેમવર્કમાં ધોનીએ કોને કેટલો સ્પેલ આપવો, ક્યારે બોલરને બદલવો, બોલ જૂનો થાય જેમ કિરાટે કીધું એમ શમીને ફરી પાછો લાવવું, આખી જ વસ્તુનો અભ્યાસ એમને પહેલી ઇનિંગનો કર્યા પછી વિકેટને રીડ કર્યા પછી. એવું નહોતું કે વિકેટ ખરાબ હતી કે એવું કંઈ હતું, વિકેટમાં બાઉન્સ બી આવતો હતો, વિકેટમાં ટર્ન પણ હતી. અને એ જ રીતે તમે જુઓ કે જે રીતે રોહિત શર્માએ બેટિંગ કરી છે, આજે પુલ શોટ માર્યા છે તો એવું નથી કે ભાઈ હવામાં બધા પુલ શોટ માર્યા હોય કે એને કટ કર્યું હોય બોલ તો ઉછળીને ગયો હોય. દરેક વસ્તુને એને ખૂબ જ એની પોતાની જે અંદર છુપેલો એક ઇનર કોન્ફિડન્સ હતો, એની પોતાની જે આવડત અને શક્તિ હતી એનો ભરપૂર ઉપયોગ કરી અને એને બધા શોટ્સનો ઉપયોગ કર્યો અને ગ્રાઉન્ડની અંદર એ આત્મવિશ્વાસથી એ ડેબ્યુમાં સેન્ચુરી પછી 150 આ રીતે એને એ જ રીતે અશ્વિને એને જ્યારે અશ્વિન જેવા બેટ્સમેન અને કિરણે જે કીધું એમ આપણે ઈચ્છીએ છીએ કે એના એનું સૌથી વધારે કોન્સન્ટ્રેશન બોલિંગ ઉપર જ હોય, પણ સાથે સાથે ઘણા વખત પછી એક ક્રિકેટના ક્ષેત્રમાં એક આવો ક્રિકેટર જે બોલર અને બેટ્સમેન તરીકે એક ઉપયોગી ટીમને થઈ શકે એ એક જમા પાસું આપણા માટે છે. એ જ રીતે અજિંક્ય રાણે હજુ રાહ જોઈને બેઠા છે. હું માનું છું કે અજિંક્ય રાણે પણ એવો બેટ્સમેન છે જે રોહિત શર્માની જેમ, રોહિત શર્મા માટે સચિન તેંડુલકર કાયમ આગ્રહ રાખતો કે આનામાં એટલું બધું પોટેન્શિયલિટી છે કે આને હંમેશા તક આપવી જોઈએ. હું એવું માનું છું
મેં પોતે પણ ઘણી વાર એવું જોયું છે. એ જ રીતે કદાચ અજિંક્ય રાણેને પણ પૂરી જો તક આપવામાં આવે તો કદાચ અજિંક્ય રાણે પણ એક આ બેટ્સમેનની જે જગ્યા છે એને પણ એ પૂરી શકે એમ છે. એવું મને તો જેમ બોલિંગમાં જેમ ઓપ્શન્સ નવા ઉભા થઈ રહ્યા છે, બેટિંગમાં પણ ટીમ ઇન્ડિયા પાસે ઓપ્શન છે, અને કે ટેસ્ટમાં પણ એક યંગ બ્રિગેડ ધીરે ધીરે તૈયાર થઈ રહી છે જે ટીમ ઇન્ડિયા માટે સારું સાઇનિંગ છે. ત્રણેય મહાનુભવો આ ચર્ચામાં જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો જતા જતા જોઈએ, વેસ્ટ ઇન્ડિઝની ટીમ બીજી ઇનિંગમાં 168 રનમાં ઓલ આઉટ થઈ અને જે મેચના હીરો રહ્યા અશ્વિન અને મોહમ્મદ શમીનું પ્રદર્શન કેવું રહ્યું જતા જતા એક નજર. સ્લો ટર્નર વિકેટ પર ભારતીય બોલરોની થાક. માત્ર 54 ઓવરમાં જ વેસ્ટ ઇન્ડિઝની બીજી ઇનિંગ સમેટાઈ. શમીનું ધારદાર ડેબ્યુ. અશ્વિનનું ઓલરાઉન્ડર પ્રદર્શન. ઈડન ગાર્ડન ટેસ્ટમાં ભારતીય ટીમ 4 મુખ્ય બોલરો સાથે ઉતરી, તેમ છતાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ બંને ઇનિંગમાં જલ્દી સમેટાઈ ગઈ. ક્રિકેટ ફેન્સ ટીમ ઇન્ડિયાની બીજી ઇનિંગની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ બોલરોએ ત્રીજા દિવસે કેરેબિયન ટીમને સમેટી લીધી. ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયા પાસે 200થી વધુ રનની લીડ હતી અને ફરીથી કેરેબિયન બેટ્સમેનો બેક ફૂટ પર હતા. ગેલની વિકેટ બાદ સારી ભાગીદારી તો બની, પરંતુ ત્યારબાદ વેસ્ટ ઇન્ડિઝે અંતિમ 9 વિકેટ માત્ર 68 રનમાં જ ગુમાવી દીધી. ડેબ્યુ ટેસ્ટમાં શમી અહેમદની હોમ ગ્રાઉન્ડ પર થાક, અને પહેલી ઇનિંગની જેમ બીજી ઇનિંગમાં પણ કેરેબિયન બેટ્સમેનોને ભારે પડ્યું. શમીએ બીજી ઇનિંગમાં વિકેટનો પંજો પૂરો કરી ટીમ ઇન્ડિયાની જીત નિશ્ચિત બનાવી દીધી. બીજી ઇનિંગમાં શમીના પ્રદર્શન પર નજર કરીએ તો શમીએ બીજી ઇનિંગમાં 13.1 ઓવરનો સ્પેલ કર્યો, જેમાં શમીએ 3.56ની ઇકોનોમીથી 47 રન આપી વિકેટનો પંજો પૂરો કર્યો. આ તરફ અશ્વિને ઈડન ગાર્ડન પર ઓલરાઉન્ડરની કમી પૂરી કરી. અશ્વિને પ્રથમ ઇનિંગમાં લડાયક સદી ફટકારી અને આ સાથે જ અશ્વિને ટેસ્ટમાં બીજી સદી નોંધાવી. આ સિવાય બીજી ઇનિંગમાં કેરેબિયન ટોપ ઓર્ડરને સસ્તામાં સમેટી લીધો. અશ્વિનના બીજી ઇનિંગમાં પ્રદર્શન પર નજર કરીએ તો અશ્વિને બીજી ઇનિંગમાં 19 ઓવરનો સ્પેલ કર્યો, જેમાં અશ્વિને 2.42ની ઇકોનોમીથી 46 રન આપી 3 વિકેટ ઝડપી. ખાસ વાત એ રહી કે ભુવીએ બંને ઇનિંગમાં ટીમને ગેલની ક્રુશિયલ વિકેટ અપાવી ટીમને સારું સ્ટાર્ટ અપાવ્યું. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાં એક મુખ્ય બોલરની કમી હતી, તેમ છતાં બોલિંગ ડિપાર્ટમેન્ટ કેરેબિયન ટીમ પર હાવી રહ્યો અને મહેમાન ટીમને એક પણ વખત મેચમાં વાપસી કરવાની તક ન આપી. સિરીઝની શરૂઆતમાં બોલિંગની થાર ભારતીય ટીમ માટે સારો સંકેત છે અને ઈડન ગાર્ડન ટેસ્ટ બાદ ભારતીય બોલરોનું મનોબળ વધુ મજબૂત બની ગયું. સ્પોર્ટ્સ ડેસ્ક, જીએસટીવી. सपने भी कभी थकने लगे तो जगाती है चाय, जिंदगी के संघर्ष में साथ निभाती है चाय. जिब्राज 9 चाय, संघर्ष का साथी. Chalo, 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 oh yeah. Let's go out for it.